આપણે ટાઈપ નંબર 4 મીડિયનમાં 3 સમજોયા હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 એને આપણો મીડિયન ફાઇન્ડ કરી એક્ચ્યુઅલી ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલ નંબર 9 ગ્રાફિકલી આપણે મીડિયન ફાઇન્ડ કરવાનો છે પણ આપણે ગ્રાફિકલી નથી ફાઇન્ડ કરતા આપણે ફોર્મ્યુલાથી પહેલા ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણી પાસે મોર ધેન ટાઈપ ડિસ્ટ્રિબ્યુશન આપણી પાસે તૈયાર છે 5 10 15 20 25 30 35 મોર ધેનમાં અને આપણી પાસે આ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી તૈયાર છે તો આપણો આને મીડિયન ફાઇન્ડ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડે તો કે મોર ધેનને સિમ્પલમાં કન્વર્ટ કરવા પડે સિમ્પલ ડિસ્ટ્રિબ્યુશનમાં કન્વર્ટ કરી પછી એનો આપણે મીડિયન ફાઇન્ડ કરવો પડે તો આ જે આપણી પાસે બોક્સ બંને આપ્યા છે એ બંને આપણે પહેલાં લખી નાખીએ તો એ આપણે લખશું એટલે આપણી પાસે આવું આવીને આવી જશે કે મોર ધેન 5 10 15 ટુ 35 અને કમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપણને આપવામાં આવી છે આ બંને ગીવન છે હવે એના ઉપરથી આપણે ક્લાસ બનાવીએ તો મોર ધેનમાં કઈ લિમિટ હશે મોર ધેનમાં જ્યારે આ આપવામાં આવી છે એ કઈ લિમિટ કહેવાય તો કે લોઅર લિમિટ કહેવાશે લેસ ધેનમાં અપર લિમિટ હોય મોર ધેનમાં કઈ લિમિટ હોય લોઅર તો આપણે જ્યારે ક્લાસ તૈયાર કરીએ ત્યારે બધી લોઅર લિમિટ આવડી આપેલા લખી નાખવાની એ ટોટલી લોઅર લિમિટ લખી નાખ્યા પછી 5 નો ગેપ છે તો 5 પછી કોણ છે 10 એટલે 5 ટુ 10 10 ટુ 15 15 આવ્યા તો 50 ટુ 20 20 આવ્યા તો 20 ટુ 30 25 25 ટુ 30 30 ટુ 35 અને 35 ટુ 40 તો આપણો ક્લાસ એકદમ રેડી થઈ જશે હવે આના ઉપરથી આપણે ફ્રીક્વન્સી બનાવી છે પણ યાદ કરો આપણે ફ્રીક્વન્સી મોર ધેનમાં ક્યાંથી સબટ્રેક્ટ કરવાની છે નીચેથી આપણને યાદ છે 3 ના 3 4 માઇનસ 3 એટલે 7 માઇનસ 3 એટલે 4 10 માઇનસ 7 એટલે 3 14 માઇનસ 10 એટલે 4 16 માઇનસ 14 એટલે 2 28 માઇનસ 16 એટલે 12 અને 30 માઇનસ 28 એટલે આપણી પાસે સોરી 20 માઇનસ એટલે 12 એટલે 30 માઇનસ 28 એટલે 2 આપણને મળી જશે એટલે આ બેના સબટ્રેક કરતા જવાના છે આનો 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 આવી રીતે બિગરમાંથી સ્મોલર બિગરમાંથી સ્મોલર ટર્મ બિગરમાંથી સ્મોલર ટર્મ સબટ્રેક કરતા જાઓ એટલે આપણને ફ્રીક્વન્સી મળી ગઈ હવે આપણી પાસે સિમ્પલ ડિસ્ટ્રિબ્યુશનમાં કન્વર્ટ થઈ ગયા ક્લાસ આવી ગયો ફ્રીક્વન્સી આવી ગઈ સિમ્પલમાં કન્વર્ટ થઈ ગયું હવે આપણે આની શું મેળવવાની છે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી તો 2 ના 2 2 પ્લસ 12 14 14 પ્લસ 2 16 16 પ્લસ 4 20 20 પ્લસ 3 23 23 પ્લસ 4 27 27 પ્લસ 3 એટલે 13 તો આપણે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી તૈયાર થઈ ગઈ આનો આપણે નંબર મેળવ્યો તો નંબર ઇઝ ઇક્વલ ટુ 30 થયા બરાબર ટોટલ એનો સમ કેટલો થયો 13 તો અહીંયા આન્સર પર 13 આવી જવો જોઈએ ઓકે હવે આપણે શું કરવાનું છે એન 30 આવી ગયો એને એન એન બાય ટુ કરવાના હાફ કરવાના હાફ કેટલા થશે 15 એ 15 આ કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી બોક્સમાં 15 ક્યાં સુધીમાં આવી જાય 14 સુધીમાં ન આવે 16 સુધીમાં તમે બોલો તો 15 એની અંદર ઇન્ક્લુડ થઈ જાય તો આ આપણો ક્લાસ આપણે બોક્સ કરી નાખવાનો છે આ આપણો મીડિયન ક્લાસ મળી ગયો અને આ આપણી લોઅર લિમિટ એને આપણે એલ કહેવાનું આને આપણે શું કહેશું એફ અને આની ઉપરની જે હોય એ આપણા માટે શું થશે સી એફ આની પણ એની ઉપરની તો આપણી પાસે સી એફ એફ અને એલ બધું જ તૈયાર થઈ ગયું અને ગેપ છે 5-5 નો એટલે હાઈટ લેન્થ એ આપી છે એચ ઇઝ ઇક્વલ ટુ 5 તો આપણી પાસે બધું જ લિસ્ટ તૈયાર કરી નાખીએ પછી આપણે લખીએ એમ ઇઝ ઇક્વલ એલ એન બાય 2 માઇનસ સી એફ અપન એફ ઇન્ટુ એચ તો 15 15 માઇનસ 14 બાય 2 ઇન્ટુ 5 તો 5 બાય 2 એટલે 5 બાય 2 એટલે કેટલા થઈ ગયા 2.5 તો 15 પ્લસ 2.5 એટલે 17.5 આપણને મળી ગયા તો મીડિયન પણ આપણને મળી ગયો તો મીડિયન ઇઝ ધીસ ડિસ્ટ્રિબ્યુશન ડેટા ઇઝ 17.5 આપણો તૈયાર થઈ ગયા છે તો આવી રીતે મીડિયન ફાઇન્ડ કરવાના સમ આપણે જોયા હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિસિંગ ફ્રીક્વન્સી ઓફ મીડિયન મીડિયનની અંદર જે મિસિંગ ફ્રીક્વન્સી છે એના સમ આપણે બરાબર રીતે જોશું અને ત્યારબાદ આપણે એના ગ્રાફ જોશું.